ઉમરગામ પાલિકાનું નવું નજરાણું લોકોમાં હાસ્ય અને ચર્ચાનો વિષય બન્યું છે. કોરોનાના કપરા કાળમાં ઉમરગામ નગરપાલિકા પાસે શું એક પણ લોખંડના બેરેક નથી? જેના કારણે ચેકપોસ્ટ ઉપર ઉમરગામ નગરપાલિકાએ કચરો ઉઠાવવામાં ડસ્ટબિન મૂકવાની ફરજ પડી છે. લોકો તેની મજાક ઉડાવી રહ્યા છે. હાલમાં વલસાડ જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે દરેક જગ્યા ઉપર દરેક તાલુકામાં પ્રવેશ કરતા પ્રવેશ દ્વાર આગળ ચેકપોસ્ટ બનાવવામાં આવી છે અને ત્યાં આગળથી પ્રવેશ કરતા દરેક લોકોને મેડિકલ તપાસ કર્યા બાદ જ તાલુકામાં પ્રવેશ આપવામાં આવે છે. તે પછી વાહન ચાલક હોય કે પદયાત્રી હોય, તમામ લોકોને તાલુકામાં પ્રવેશ કરતા પહેલા મેડિકલની ટીમ પાસે ચેકિંગ કરાવવું ફરજિયાત છે. ત્યારે આવા સમયમાં ચેકપોસ્ટ ઉપર દરેક તાલુકામાં બ્રેક મૂકવામાં આવ્યા છે, પરંતુ એકમાત્ર ઉમરગામ તાલુકો જે એવો છે જ્યાં પાલિકા દ્વારા દરેકના સ્થાને પ્લાસ્ટિકના કચરા ઉપાડવાના ડસ્ટબિન મૂકવાની ફરજ પડી છે. શું ઉમરગામ પાલિકા એટલી બધી ગરીબ છે કે તેની પાસે એક ગ્રેડ પણ નથી મળ્યું, જેના કારણે અહીં આગળ પ્લાસ્ટિકના ડસ્ટબિન મૂકવાની ફરજ પડી છે? આવી અનેક ચર્ચાઓ લોકોમાં ઉઠી રહી છે, તેમજ પાલિકા હાલ લોકોમાં હાસ્યાસ્પદ બની રહી છે. તો અહીંથી આવતા જતા લોકો લોખંડના બેરકના સ્થાને મૂકવામાં આવેલી પ્લાસ્ટિકના ડસ્ટબિનમાં કચરો નાખવાનું સ્થળ સમજીને કચરો નાખી જાય તો નવાય નહીં. કેયુર મિસ્ત્રી, ZSTV, વલસાડ. સમજી શકે છે કેમ કે કન્ટેનમેન્ટ ઝોન બધી બાજુ જ્યારે વાપીમાં જે ચલા વિસ્તાર છે અને જે ગોદાલનગર છે તે સંપૂર્ણપણે પટરાથી બંધ કરવામાં આવ્યું છે. જ્યારે આપણે આ સાઈડ જોઈએ તો એક જ સાઈડ પટરાથી બંધ કરવામાં આવી છે, બાકીની ત્રણે ત્રણ દિશા ખુલ્લી છે. એટલે એનો મતલબ આ પાલિકાની બહુ મોટી બેદરકારી છે ને પાલિકામાં નિષ્ફળ છે ટોટલ.